મંદીને લીધે હજારો રત્નકલાકાર બેરોજગાર બનવા સાથે પ્રોડક્શન કાપને કારણે 30-50% જેટલો પગાર ઓછો મળી રહ્યો છે. ઘણા કારખાનામાં સમય કરતાં વહેલા વેકેશન જાહેર કરાયું છે, ત્યારે દિવાળીના સમયે વતન તરફ જતા રત્નકલાકારો માટે લક્ઝરી બસના ભાડા અચાનક વધી જતા હાલાકી થઈ રહી છે, જેથી આ મુદ્દે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના સભ્યોએ કલેક્ટરને રજૂઆત કરવા નિર્ણય લીધો હતો. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે દર વર્ષે સુરતથી 1.5 લાખ રત્નકલાકાર સૌરાષ્ટ્રની વાટ પકડે છે. બને ત્યાં સુધી વતન જનારા લોકોએ એસટી બસનો ઉપયોગ કરવા અપીલ છે. બીજી બાજુ લક્ઝરી બસોના ભાડા વધારવાથી ફરિયાદો જોતા પ્રશાસન દ્વારા આકસ્મિક તપાસ કરવા માટે માંગ છે, જેને લઈને રજૂઆત કરાઈ હતી. મારું નામ છે ભાવેશ કાક, ડાયમંડ વર્કર યુનિયન. દિવાળીનો સમય છે, અસંખ્ય રત્નકલાકારો મંદીના માહોલથી ત્રસ્ત છે, તો એના માટે અસંખ્ય લાખોની સંખ્યામાં રત્નકલાકારો માદરે વતન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની તરફ જાય છે. તો જે ખાનગી ટ્રાવેલર્સો દ્વારા ડબલ ભાડાની ઉઘાડી લૂંટ કરવામાં આવે છે, એમને અંકુશ લખવા માટે અમે આજે કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે જે ખાનગી ટ્રાવેલર્સો દ્વારા જે લૂંટ ચલાવવામાં આવે છે, ડબલ ભાડા લેવામાં આવે છે, એની ઉપર અંકુશ રાખવામાં આવે અને જે લોકો આ ડબલ ભાડા લે છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ માટે અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ. સુરતની અંદર 7.5 લાખ રત્નકલાકારો કામ કરે છે અને આ વર્ષે ખૂબ જ મંદી છે, વેકેશન લાંબુ ચાલે એવી અમને આશંકા છે. તો આ વર્ષે મારા અંદાજ પ્રમાણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ 3.5 લાખ જેટલા રત્નકલાકારો જવાની અમને પૂરેપૂરી આશંકા છે.